સુરતમાં 100% લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે અને ત્રીજી લહેરમાં મહાનગરપાલિકાના ખાસ અભિયાનથી ટાર્ગેટ પૂરો થઈ ગયો। આખરે 11 મહિનામાં આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું છે। શહેરમાં 34,74,836 લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે। તો વેક્સિનેશનની જે આખી આ પ્રક્રિયા છે તે ઝડપભેર શરૂ કરવામાં આવી હતી અને જ્યારથી આ મહાઅભિયાનનો આરંભ થયો છે ત્યારથી લગાતાર એક બાદ એક અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા અને એસએમસી દ્વારા પણ એવું કહીએ તો પણ ખોટું નથી। ગયા ઓક્ટોબર મહિનામાં જ પ્રથમ ડોઝની જે 100% કામગીરી હતી એ પૂર્ણ કરી દેવાય છે અને હવે બીજા ડોઝની કામગીરી પણ 100% જેટલી પૂર્ણ કરી દેવામાં આવી છે। આપણી સાથે વાત કરવા માટે આરોગ્ય અધિકારી પ્રદીપભાઈ ઉમરીગર છે। પ્રદીપભાઈ, એ જણાવો કે કઈ રીતના બીજા ડોઝની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી, કેટલા ટકા લક્ષ્યાંક આપણો પ્રાપ્ત થયો છે? આપણે સૌ પ્રથમ જયારે વેક્સિનેશન શરૂ કર્યું ત્યારે 18 વર્ષથી ઉપરના હોય એવા સુરત શહેરની અંદર 34,32,32,000 જેટલા લોકોને આપણે આઈડેન્ટિફાઈ કર્યા હતા જેમને આપણે વેક્સિન આપવાનું હતું। એની સામે પ્રથમ ડોઝ આપણે 120% લોકોને, એટલે કે 41,00,000 લોકોને આપણે પ્રથમ ડોઝ આપી દીધો છે। અને ત્યાર પછી સેકન્ડ ડોઝની જે કામગીરી હતી એ ખૂબ જ મહત્ત્વની હતી અને સેકન્ડ ડોઝની અંદર પણ સુરત મહાનગરપાલિકા દ્વારા 101% કામગીરી, એટલે કે 35,15,000 જેટલા લોકોને આપણે સેકન્ડ ડોઝ પણ આપી દીધો છે। એટલે સુરતની અંદર જે બેઝિકલી જેટલા પણ લોકોને આપણે વેક્સિનેટ કરવા માંગતા હતા તેઓને આપણે વેક્સિનેટ કરી લીધું છે અને જે 120% એટલે વધારાના 20% જે લોકો છે તેઓની સામે પણ અત્યારે આપણે સેકન્ડ ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે। અને એલિજિબલ જે લોકો ગણીએ છીએ આપણે કે જેને ફર્સ્ટ ડોઝ લીધો હોય અને એને 84 ડેઝ થઈ ગયા હોય તેવા લોકોને આપણે 91% જેટલા લોકોને આપણે વેક્સિન આપી દીધું છે। શાળાઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ વધ્યું હતું જ્યારે ત્રીજી લહેર ટોચ પર હતી, વિદ્યાર્થીઓનું રસીકરણ પણ આપણે શરૂ કર્યું છે, એ કેટલા ટકા પૂર્ણ કરી દેવાયો છે પ્રથમ ડોઝ બીજો? શાળાઓમાં આપણે જેમ જેમ કોરોના સંક્રમણ દેખાતું ગયું તેમ તેમ આપણે શાળાઓની અંદર સઘન તપાસ આદરી અને એની અંદર પણ ટેસ્ટિંગ ખૂબ જ ઝડપથી કરાવ્યા અને સાથે સાથે વેક્સિનેશન જે 3 તારીખથી આપણે શરૂ કર્યું એની અંદર શાળાઓમાં સુરત મહાનગરપાલિકાની અંદર 1,92,000 જેટલા 15-18 વર્ષની વયના વિદ્યાર્થીઓ હતા અને તે પૈકી આપણે 1,70,000 જેટલા લોકોને વેક્સિન આપી દીધું છે। હવે જે શાળાએ ન જતા હોય એવા 15-18 વર્ષની વયના વ્યક્તિઓ છે અથવા બાળકો છે એ તમામનું વેક્સિનેશન માટેની કામગીરી પણ આપણે શરૂ કરી દીધી છે, એટલે કે 85% પણ આ વેક્સિનેશન આપણે આ વય જૂથમાં આપી દીધું છે। અને છેલ્લા 2 દિવસથી જે લોકો સ્લમમાં રહે છે અથવા સ્લમ લાઇક વિસ્તારમાં રહે છે અથવા જે લોકો આ પ્રકારની કામગીરી કરે છે, કોઈક ચાની લારી પર કામ કરતું હોય અથવા કોઈક ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હોય અથવા કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હોય, એ તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરી અને તમામ જગ્યાએ આપણે સર્વેલન્સ શરૂ કરી દીધું છે અને આઈડેન્ટિફાઈ કરી જેનો ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ, પ્રિકોશન ડોઝ અને 15-18 એ તમામને આપણે વેક્સિન શરૂ કરી દીધું છે। વેક્સિનેશનની કામગીરીમાં સુરત કોર્પોરેશન જે આખા રાજ્યમાં મોખરે છે, કઈ રીતે આપણે આ ટાર્ગેટ મેળવવામાં જે છે સફળતા મળી છે? કારણ કે જાહેર સ્થળો ઉપર પણ આપણે વેક્સિનેશન ફરજિયાત કર્યું હતું અને હજી પણ જે ખતરો છે જે વેક્સિન નથી લીધું એ લોકોની સામે છે, કઈ રીતનો સંદેશ? એક્ઝેક્ટલી જેમ તમે કહ્યું ને એમ, અત્યારે આપણે જે ભલે કોરોના સંક્રમણથી આપણને લોકો વધારે સંક્રમિત થયા પરંતુ હોસ્પિટલ એડમિશનની જરૂર ઓછી પડી, પરંતુ સાથે સાથે જે લોકો એડમિટ થયા એની અંદર ઓક્સિજન અથવા તો બાયપેપ અથવા વેન્ટિલેટર પર જનારાની જે સંખ્યા છે એની અંદર આપણે વેક્સિનેશનનું પ્રમાણ જોઈએ છે તો 40% લોકો એવા મળ્યા આપણને કે જે વેન્ટિલેટર ઉપર અને બાયપેપ પર ગયા અને તેઓએ એક પણ ડોઝ વેક્સિનનો લીધો ન હતો। એટલે ભલે એ સંખ્યા નાની હોય, ધારો કે 30 જ વ્યક્તિઓ હતા, પરંતુ એવું ઇન્ડિકેટ કરે છે કે જેમણે એક પણ વેક્સિનનો ડોઝ ના લીધો હોય તે લોકોને આ રોગની ગંભીર અસરો થવાની શક્યતા ખૂબ જ વધારે છે। સુરત કોર્પોરેશન દ્વારા, માનનીય કમિશનર સાહેબ દ્વારા અને પોલિટિકલ વિંગ, માનનીય મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, તમામ લોકો દ્વારા એક સંગઠનરૂપ સંગઠિત થઈને અને શહેરના જે પણ એનજીઓ છે અથવા તો જે કોમ્યુનિટી લીડર્સ છે તે લોકોના ખૂબ જ સહકારથી સુરત શહેરે વેક્સિનેશન શરૂ કર્યું। કોમ્યુનિટી લીડર્સ એટલે હું કહીશ કે પ્રજાપતિ સમાજ હોય, સિટી લાઇટના સમાજ હોય, અગ્રવાલ સમાજ હોય, એ રીતે તમામ સમાજ એ લોકોએ ભેગા થઈ અને પોતાનું વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યું અને સુરત મહાનગરપાલિકાએ તેઓને સાથ આપ્યો। સાથે સાથે ઇન્ડસ્ટ્રી, ધારો કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ અથવા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, તમામ લોકો પણ આગળ આવ્યા અને આપણને ખૂબ જ સહકાર આપ્યો।
બિલકુલ, તો જે રીતે આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે પહેલી અને બીજી લહેર જેવી સ્થિતિ ત્રીજી લહેરમાં નથી જોવા મળી, તેનું એકમાત્ર કારણ જે છે એ એકમાત્ર રસી જ છે. હજી પણ જે લોકો રસી નથી લીધી તેમની સામે જે છે કોરોનાનો ખતરો જે છે એ દેખાઈ રહ્યો છે, જેથી લોકો જે હજુ બીજા ડોઝથી વંચિત છે તેમને પણ બીજો ડોઝ લઈ લેવા કોર્પોરેશન તરફથી અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે પારુલ મહાડિક, TV9 સુરત.